ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્કિલ ડેવલપમેન્ટ સેમિનાર 2024 11 જાન્યુઆરીના રોજ યોજાશે. સેમિનાર દરમિયાન બિલ્ડિંગ વર્ક ફોર ફ્યુચર ડેવલપમેન્ટ ઓફ સ્કિલ્સ ફોર ઇન્ડસ્ટ્રી 4.0 અને ડેવલપિંગ ગ્લોબલ નેટવર્ક ફોર સ્કિલ ડેવલપમેન્ટ થીમ્સ ઉપર ચર્ચા કરવામાં આવશે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્માએ જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત 11 જાન્યુઆરી 2024ના રોજ વિકસિત ભારત 2047 માટે કૌશલ્ય અને તેના ભવિષ્ય પર ફોકસ સાથેનો સેમિનાર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત કરી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે કૌશલ્ય વિકાસ માટે વૈશ્વિક સ્તરે ઇન્ટરકનેક્ટેડ નેટવર્કની સ્થાપના અને સંકલનને સંચાલનને આધારભૂત બહુમુખી વ્યૂહરચનાઓ મિકેનિઝમ્સ વિશે ચર્ચા થશે. સાથે અત્યાધુનિક તકનીકોના સંશ્લેષણ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે. નવીન શિક્ષણ શાસ્ત્ર પદ્ધતિઓ અને આંતરરાષ્ટ્રીય સહયોગ 21મી સદીના કર્મચારીઓ માટે માનવ મૂડીના ઓપ્ટિમાઇઝેશનમાં વ્યાપક આંતરદૃષ્ટિને પ્રોત્સાહન આપે છે. સેમિનારનો ઉદ્દેશ્ય એક સમજદાર અને આકર્ષક ઇવેન્ટ બનાવવાનો છે, જે સહભાગીઓને કૌશલ્ય વિકાસના પરિવર્તનકારી પાસાઓને સમજવાની તક આપે છે. તે સર્વગ્રાહી વિકાસ, માહિતગાર નિર્ણય લેવા માટે અને ગુજરાત અને દેશના ટકાઉ વિકાસ માટે કાર્યક્રમની અસરોની વ્યાપક સમજ પ્રદાન કરે છે. બધાને ખ્યાલ છે કે કોઈ પણ ઇકોનોમીમાં આર્થિક વિકાસની સાથે સાથે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ આવે છે ત્યારે આ ઇન્વેસ્ટમેન્ટને ફલીભૂત કરવા માટે આપણે સ્કિલની અને સ્કિલ ડેવલપમેન્ટ થકી ટેલેન્ટની જરૂરિયાત હોય છે અને આ ટેલેન્ટ પૂરતા પ્રમાણમાં ઉદ્યોગોને મળી રહે તે માટે સરકારની પોલિસીઝ અને સરકાર કઈ રીતે ઉદ્યોગો સાથે મળીને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પ્રમાણે સ્કિલ ડેવલપમેન્ટ કરી શકે તે અંગેની થીમ આ વખતના વાયબ્રન્ટ ગુજરાતમાં આપણે ખાસ ધ્યાનમાં લીધી છે.